નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઢાર ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અઢાર ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જળશક્તિ મંત્રાલયે કેરળ અને કયા રાજ્ય વચ્ચેના મુલ્લા પેરિયાર ડેમ સંબંધિત મુદ્દાના સમાધાન માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી તો તે સમાધાન છે કેરળ અને તમિલનાડુ રાજ્ય વચ્ચે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ સમાનથી સન્માનિત કરવામાં આવી તો તે ગુજરાત રાજ્યની પોલીસ છે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ ડબલ્યુડીઓ કયા શહેરમાં વર્લ્ડ ડિઝાઇન પ્રોટોપોલિસ કાર્યક્રમની શરૂઆત કરશે તો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે બેંગલુરુમાં કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્ય સભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર પોતાના સ્ટાફ માટે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ અર્ધ સૈનિક દળ ક્યુ બન્યું તો તે છે આઈટીબીપી આઈટીબીપીની સ્થાપના ઓગણીસો બાસઠમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં મહાનિદેશક છે એસ એસ દેશવાલ પ્રશ્ન પાંચ હાલમાં જ કાનપુરમાં આયોજિત રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણે કરી તો આ પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી છે નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ બે હજાર વીસમાં માર્ચ બે હજાર વીસ નામનું રોવર કોણ લોન્ચ કરશે તો આ લો આ રોવર લોન્ચ કરશે નાસા નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અને અધ્યક્ષ છે જીમ ગ્રીડેન્સ્ટાઈન પ્રશ્ન સાત ભારતની સિફારિશ પર સંયુક્ત રાષ્ટ્રીય કયા દિવસને આંતરરાષ્ટ્રીય ચાર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી તો તે છે એકવીસ મે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યુયોર્કમાં સભ્ય દેશો છે એકસો ત્રાણું અને મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ પ્રશ્ન આઠ ફૂટબોલ લીગ બુન્ડેસ લીગામાં રમનારા પ્રથમ ભારતીય મૂળના ફૂટબોલર કોણ બન્યા તો તે છે સરપ્રીત સિંહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ ગૂગલ અર્થે વિશ્વના કેટલા ટકા હિસ્સાને કવર કરવાનો દાવો કર્યો તો ગૂગલ અર્થે અઠાણું ટકા વિશ્વનો જે વિસ્તાર છે તેને કવર કરવાનો દાવો કર્યો છે પ્રશ્ન દસ હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે અભ્યાસ મિત્ર શક્તિ સાથ પૂર્ણ થયો તો એ ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે જે પૂર્ણ થયો છે શ્રીલંકા પાટનગર કોલંબો અને જયવર્ધનપુરા કોટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન હાલમાં જ નેધરલેન્ડના અધ્યયનકર્તાઓ અનુસાર દુનિયાનો સૌથી નબળો વોટર ટાવર્સ દેશ કયો બન્યો તો તે દેશ છે પાકિસ્તાન પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન બાર હાલમાં કેટલા સંસ્કૃત સંસ્થાનોને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો અપાયો તો કુલ ત્રણ સંસ્થાનોને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો અપાયો છે એમાં છે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન ભોપાલ શ્રી લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ નવી દિલ્હી અને રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ આંધ્રપ્રદેશને કેન્દ્રીય યુનિવર્સિટી બનાવે છે પ્રશ્ન તેર મિસ વર્લ્ડ બે હજાર ઓગણીસનો ખિતાબ કોણે જીત્યો તો તે જીત્યો છે ટોની એન સિંહ સમયકાની રહેવાસી ટોની સિંહની લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં બે હજાર ઓગણીસ કાર્યક્રમમાં વિશ્વ સુંદરીનો તાજ પહેરાવવામાં આવ્યો પ્રશ્ન ચૌદ દર વર્ષે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદ કરવા માટે કઈ તારીખે વિજય દિવસ ઉજવવામાં આવે છે તો તે ઉજવવામાં છે સોળ ડિસેમ્બરના રોજ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ કોણ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા કેપ્ટન બન્યા તો તે છે અસગર અફઘાન અફઘાનિસ્તાન પાટનગર કાબુલ ચલણ છે અફઘાની અફઘાન થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ